दीपावली नूतन वर्षाभिनंदन। आ दिवाड़ी ना परम शुभ अवसरे अपने बधाज जारे जारे दीपक ने प्रज्वलित करिए त्यारे त्यारे वो भाव राखिए कि आपड़ा आत्मविश्वास में दीपक पण प्रज्वलित थई रह्यो छे। साथे साथे भगवान ना कृपानो ए प्रकाश आपणे अनुभव करिए। जीवन ना अंदर आत्मविश्वास अने भगवान ना कृपा ना प्रकाश ना वच्चे जयरे आपणे कोई पण कर्म करीए छीए एमां निश्चित आपणने सिद्धि प्राप्त थाय छे। कर्मना फल स्वरूपे कदाच आपणने सफलता मळे ए भगवानी कृपा छे अने कदाच असफलता पण मळे तो ए पण भगवानी इच्छा छे। जीवन में कर्म करवू ए आपणा हाथ में छे, फळ आपवू ए तो ईश्वर ना हाथ में छे। कर्मण्ये वाधिकारस्ते मा फलेषु कदाच पुरुषार्थ करवू ए आपणुं कर्तव्य छे अने पुरुषार्थ कर्या पछी जे कंई पण आपणने फळ मळे ए तो ईश्वर ना हाथ में छे। एक वस्तु चोक्कस आपणे ध्यान में राखी આપણા અંદર આત્મવિશ્વાસનો આ પ્રકાશ એ હંમેશા જગમગતો હોય છે, કારણ કે જિંદગી મળી છે, સંસારમાં આપણે છીએ તો નિશ્ચિત એમાં ઉતાર ચઢાવ આવશે, સુખ દુઃખનો અનુભવ આપણે કરવો પડશે, વિકટ પરિસ્થિતિઓનો સામનો પણ કરવો પડશે, અનેક ચુનૌતીઓ પણ આપણા જીવનમાં અંદર આવશે, પણ આપણે ડગવાનું નથી, હારવાનું નથી, નિરાશ થવાનું નથી। દુઃખના અંધકારમાંથી બહુ જલ્દી એ સુખનો પ્રકાશ પણ જીવનમાં આવતો જ હોય છે અને સુખના પ્રકાશના વચ્ચે કંઈક વાર દુઃખનો અંધકાર પણ આવી જતો હોય છે। એમ અંધકાર અને પ્રકાશ આ બંને આપણા જીવનમાં ચાલ્યા કરે છે, દિવસ અને રાત એ સ્વભાવ છે આ સમયનો। એના વચ્ચે આત્મવિશ્વાસની જ્યોત અને ભગવાનના કૃપાનો પ્રકાશ આ બંને આપણે હંમેશા અનુભવતા રહીએ તો 365 દિવસ સદા આપણે શાંત રહી શકીશું, પ્રસન્ન રહી શકીશું અને હંમેશા સકારાત્મક રહીને આપણા જીવનને આપણે વધારી શકીશું। સો લિવ ઇન પ્રેઝન્ટ, પાસ્ટમાં જે થયું છે એને આપણે એક લેસનના રૂપે લઈએ, અનુભવના રૂપે લઈએ, એમાંથી કંઈક શીખીએ અને હંમેશા ભવિષ્ય માટે હોપફુલ રહીએ। આશા છે તો જીવન છે, અગર આશા જ નથી તો જીવનનું અસ્તિત્વ જ નથી। આપણે બધા કાલે જીવીશું કે નહીં જીવીશું એની કોઈ ગેરંટી નથી, પરંતુ આપણે બધા જ એ વિશ્વાસ રાખીએ છીએ કે હું કાલે જીવીશ, ત્યારે તો આપણે વર્ષો વર્ષના પ્લાનિંગો કરી શકીએ છીએ। તો જન્મ મૃત્યુ પણ ઈશ્વરના હાથમાં છે, સુખ દુઃખ પણ ઈશ્વરના હાથમાં છે, કર્મ કરવું એ આપણું કર્તવ્ય છે, પુરુષાર્થ કરતા રહીએ સકારાત્મકતાથી। આવો ભેગા મળીને આ નવા વર્ષને આપણે બધા વધાવીએ। ખૂબ ખૂબ આપ સર્વને ફરી એકવાર શુભ દીપાવલી નૂતન વર્ષાભિનંદન। ઠાકોરજી આપ સર્વને સુખી રાખે, નિરામય રાખે, આપ સર્વના જીવનમાં પ્રસન્નતા, શાંતિ, આનંદ વ્યાપ્ત કરે આ નવા વર્ષના અંદર, એ જ શુભકામનાઓ સાથે મારા અલ્પ વક્તવ્યને વિરામ આપું છું। શુભમ ભવતુ, કલ્યાણમ છે।